नमस्कार मत्स्य पालक मित्रों, कामधेनु यूनिवर्सिटी द्वारा आयोजित ऑनलाइन प्रशिक्षण कार्यक्रम में आप सर्वे मत्स्य पालकों हार्दिक स्वागत है। मत्स्य पालक मित्रों, आज अपनी साथ डॉक्टर हितेंद्र सिंह परमार साहेब के जो फिशरीज रिसोर्स मैनेजमेंट विभाग में मददनीत प्राध्यापक वेरावल फिशरीज कॉलेज खाते फरज बजावे से कि जो आज आपने मत्स्य उद्योग अने दरियाई जैव विविधता विषय पर विस्तृत मार्गदर्शन आपसे जेथी मत्स्य पालक मित्रों आर्थिक सुखाकारी माटे लाभदायी निवडशे। हूँ हितेंद्र सिंह परमार साहेब नु स्वागत करूँ छू अने एमने विनंती करीश के तेओ मत्स्य पालक मित्रों ने आजना विषय पर मार्गदर्शन आपे। हितेंद्र सिंह परमार साहेब नमस्कार। कामधेनु यूनिवर्सिटी गांधीनगर ना उपक्रमे योजायेल तालीम कार्यक्रम में आप सबनु स्वागत छे। आजनो आपनो विषय छे फिशरीज अने मरीन बायोडायवर्सिटी एटले के मत्स्योद्योग अने दरियाई जैव विविधता। एक खूब मोटो विषय छे, परंतु मने आपवामां आवेल समय मर्यादा में हूँ पूर्ण करवानी बनती कोशिश करीश। तो आ कार्यक्रमनुं आयोजन जुलाई महीनामां एटले के माछीमारीनी सीजन चालू थाय ए पहेला ज करवामां आवेल, परंतु वेरावळ अने अन्य कोस्टल भागमां अतिवृष्टिनी परिस्थितिने ध्याने लई आ तालीमने पाछळ लई जवा माटे हूँ विस्तरण शिक्षण नियामकશ્રીનો ખૂબ ખૂબ આભારી છું। આ વખતે પૂરા કોસ્ટલ બેલ્ટમાં ઓક્સિજન એટલે કે ફિશિંગ બાનનો જે સમયગાળો હતો 1 જૂનથી 31 જુલાઈ, એનો ખૂબ ચુસ્ત રીતના અમલ થયો। તો આ માટે હું સર્વે માછીમાર ભાઈઓને અભિનંદન પાઠવીશ અને આ સફળતા માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ જુદા જુદા માછીમાર સમાજ અને એસોસિએશનને આ સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીશ। આજે આપણે શું જોઈશું? દરિયાઈ જૈવ વિવિધતાની સ્થિતિ, દરિયાઈ પર્યાવરણ, દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા, દરિયાઈ ઇકોસિસ્ટમના પ્રકાર અને દેશમાં આજે બાયોડાયવર્સિટીની શું સ્થિતિ છે એ જોઈશું આપણે। મિત્રો, આપણો ભારત દેશ તેની જમીન પરની સમૃદ્ધ ડાયવર્સિટીની જેમ દરિયાઈ બાયોડાયવર્સિટીમાં પણ ખૂબ જ સમૃદ્ધ છે। જૈવ વિવિધતા એ આપણી આસપાસની કુદરતી દુનિયા છે, આપણા ગ્રહ પર રહેતા છોડ, પ્રાણીઓ, જંતુઓ અને સૂક્ષ્મજીવો, વિવિધ પ્રકારના સજીવોની જે વિવિધતા છે એ જૈવ વિવિધતા છે। આમાંના દરેક જીવ પૃથ્વી પર જીવનને જાળવવા અને ટેકો આપવા માટે ઇકોસિસ્ટમમાં સાથે મળીને કામ કરે છે અને એક નાજુક સંતુલન સાથે અસ્તિત્વ ધરાવે છે। આ સંતુલન જાળવવા, જીવનને ટેકો આપવા માટે આ દરેક પ્રજાતિઓ અને સજીવો એક જટિલ વેબની જેમ એક ઇકોસિસ્ટમમાં સાથે મળીને કામ કરે છે। આપણા દેશના દરિયા કિનારેની લંબાઈ અંદમાન અને નિકોબાર જૂથ અને લક્ષદ્વીપ ટાપુઓ સહિત ગણતરી કરીએ તો 7516 કિલોમીટર જેટલી છે, એમાં અને સૌથી વધુ 1650 કિલોમીટર જેટલો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે। ખાસ પ્રકારના દરિયાઈ વસવાટો માટે હેબિટેટ માટે ખૂબ અનુકૂળ છે। દરિયા કાંઠાની ઇકોસિસ્ટમમાં એસ્ચ્યુરી, લગુન્સ, મેંગ્રોવ્સ મતલબ ચેરના જંગલો, બેક વોટર્સ, સોલ્ટ માર્શેસ, ખટકાળ દરિયા કિનારો રૂપ મતલબ રોકી શોર્સ, રેતાળ પટ અને પરવાળાના ખડકો જેને કોરલ રીફ તરીકે ઓળખવામાં આવે છે, આ દરિયાઈ વસવાટો દેશની ઇકોલોજીકલ અને આર્થિક સ્થિરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। કઈ રીતના છે આપણે જોઈએ આગળ। સો આ છે 2022 વર્ષ 2021-22 નું જે ફિશ લેન્ડિંગ છે એના આંકડા છે। વર્ષ 2022 દરમિયાન દરિયાઈ માછલીનો અંદાજિત પકડાશ 3.49 મિલિયન ટન હતો, જે વર્ષ 2021ની સરખામણીમાં અંદાજે 14.5% અને વર્ષ 2020 જે કોવિડ રોગચાળાને કારણે અસરમાં હતું અને એને કારણે થોડું ફિશિંગ ઓછું થયેલું, તો એની સરખામણીમાં 28% વધારો દર્શાવે છે।
પરંતુ ગુજરાત રાજ્ય જે સામાન્ય રીતે ટોચના બે સ્થાનમાં હોય તે આ વખતે ચોથા સ્થાન પર, મતલબ કે આ ગયા વર્ષનું ફિશ પ્રોડક્શન છે 5 લાખ ટન પર. તો એમના લેન્ડિંગમાં, ગુજરાતના ફિશ લેન્ડિંગમાં લગભગ 13% જેટલો ઘટાડો નોંધાયો છે. ઓવરઓલ દેશનું વધ્યું છે 14% જેટલું, પણ ગુજરાતમાં 13% ઘટાડો થયો છે. તો માછીમારોના થોડા, મતલબ માછીમારીના ઓછા પ્રયત્નો અને થોડા ટ્રેડ રિલેટેડ ઇસ્યુને કારણે આ 2021ની સરખામણીમાં પ્રોડક્શન ઓછું થયું હોવાનો અંદાજ છે. આપણે જોઈએ કે દરિયાઈ જૈવ વિવિધતા શા માટે જાણવી જરૂરી છે. આપણે વેલ, શાર્ક, દરિયાઈ ખાજબા, અન્ય સસ્તન પ્રાણીઓ વગેરેના કન્ઝર્વેશન માટે ઘણી સારી કામગીરી કરી રહ્યા છીએ. આપણે શું કરીએ અત્યારે કે પ્રાણીઓ ન પકડાયની વ્યવસ્થા કરીએ, અથવા તો પકડાઈ જાય તો એને ફરી દરિયામાં છોડી મૂકીએ. હવે આ તો એક કન્ઝર્વેશનનો એક જ આયામ થયો. કન્ઝર્વેશન બહુ આયામી, મતલબ મલ્ટી ડાયમેન્શનલ વસ્તુ છે, કામગીરી છે. જેમ કે આપણે એશિયાટિક સિંહોના કન્ઝર્વેશનમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકારે ખૂબ સારી કામગીરી કરી રહી છે. એક સમયે સિંહોની વસ્તી ફક્ત 25 જેટલી રહી ગઈ હતી, જે આજે બૃહદ ગીરમાં 600 કરતાં પણ વધુ છે. જે ફક્ત સિંહોનો શિકાર બંધ કરવાથી જ નથી થઈ ગઈ, સિંહના સંવર્ધન માટે બીજા જરૂરી પગલાં જેમ કે એનો પ્રે બેઝ, મતલબ સિંહોનો જે ખોરાક છે, કાળિયાર, સાપર કે અન્ય પ્રાણીઓ, એની સંખ્યા વધારવી પડે. પછી આ બધા પ્રાણીઓ તૃણાહારી, મતલબ ચર ઘાસ પર નભવાળા છે, તો એને માટે એ જ્યારે એનો સંખ્યા વધશે તો જે બીજા પાલતુ પશુઓ પણ જંગલમાં ચરવા જતા હોય તો એની સાથે કમ્પીટ કરશે. તો એ માટે પાલતુ પશુઓની સંખ્યા ઓછી કરવી પડી, એ માટે પશુપાલકોને શક્યો હોય ત્યાં અન્ય જગ્યાએ વસવાટ આપવો પડ્યો. મતલબ એક પ્રાણીના કન્ઝર્વેશન માટે આખી ઇકોસિસ્ટમમાં ખૂબ બધા ફેરબદલ કરવા પડે અને પાણીની વ્યવસ્થા કરવી પડે. તો વાત જ્યારે દરિયાઈ પ્રાણીઓની આવે તો ફક્ત આપણે શું કરીએ કે ભાઈ એને પકડવાનું નહીં, પણ પકડાશ બંધ કરવાથી કામ પતી જતું નથી. આપણે આખી દરિયાઈ ઇકોસિસ્ટમ જોવી પડે અને એ માટે ફક્ત કોમર્શિયલ, મતલબ જેનો વ્યાપારી ઉપયોગ છે એ માટે જ નહીં, અન્ય દરિયાઈ જીવોની માહિતી પણ હોવી જોઈએ. અને એ માહિતી આપણે આ ક્લાસમાં શક્ય એટલી માહિતી જોશું. એ માહિતી એટલે જ દરિયાઈ જૈવ વિવિધતા. આ દરિયાઈ જૈવ વિવિધતાનું ખૂબ મહત્વ રહેલું છે. સમુદ્રનું પાણી, આપ જાણતા હશો કે સમુદ્રનું પાણી પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ આવરી લે છે અને 99% જીવન સમુદ્રને આભારી છે. દરિયાકાંઠો અને દરિયાનું વિશાળ પેટાળ ખૂબ જ વૈવિધ્યસભર જીવસૃષ્ટિ ધરાવે છે. જૈવ વિવિધતામાં નોંધાયેલ દરિયાઈ કુલ સંખ્યાની પ્રજાતિઓ, આપણે પ્લાન્ટ અને એનિમલ બંનેની ગણતરી કરીએ તો જમીન પરની જે બાયોડાયવર્સિટી એ નોંધાયેલ છે એના કરતાં ઓછી છે. એનું કારણ શું છે કે સંશોધન અને સેમ્પલ જે એકઠા કરવાના થાય, નમૂના એકઠા કરવાના થાય, એમાં જે મુશ્કેલીઓ પડે એને કારણે દરિયાઈ જૈવ વિવિધતા સંપૂર્ણ રીતે સમજી શકાય નથી. અને એ જ કારણ છે કે દરિયાઈ પ્રજાતિઓની નોંધાયેલ કુલ સંખ્યા જમીન પરની પ્રજાતિઓ કરતાં ઓછી છે. કે હકીકત શું છે કે દરિયાઈ પ્રાણીઓ ખૂબ વધુ છે. અને વર્ગીકરણ જે જૈવિક વર્ગીકરણના સ્તરે આપણે જોઈએ તો જમીનના પ્રાણીઓ કરતાં દરિયાઈ જૈવ વિવિધતા ખૂબ વધારે છે. પૃથ્વી પર જોવા મળતા એક સિવાયના બધા સમુદાયો, આપણે પ્લાન્ટ અને એનિમલ બંને કિંગડમ લઈએ તો બધા જે સમુદાય થાય તો એ એક સિવાયના બધા જ જોવા મળે દરિયામાં, જ્યારે સમુદાયની કુલ સંખ્યાના માત્ર 1/2 જેટલા જ જમીનમાં જોવા મળે. અને આપણે સ્વરૂપોની વાત કરીએ કે જુદા જુદા ફોર્મ્સ હોય, લાઈફ ફોર્મ, શારીરિક સ્વરૂપ, તો એમાં પણ દરિયાઈ જીવ સૃષ્ટિમાં ખૂબ વૈવિધ્ય છે. સામાન્ય રીતના દરિયાઈ વિવિધતાનો અભ્યાસ મોટેભાગે દરિયા કિનારા અથવા તો ટાપુ પર કરવામાં આવે છે. પૃથ્વી સપાટીના 18% ભાગ દરિયા કિનારો છે, જ્યારે 60% વિસ્તાર, 18%માંનો 60% વિસ્તાર એ માનવ વસ્તી ધરાવે છે. અને જૈવ ભૌગોલિક, રાસાયણિક, જીવો કેમિકલ રીતે જોતા તેમાં 90% થી 90% કાર્બનિક ખનિજ તત્વો જોવા મળે છે. વૈશ્વિક કાર્બન ડિપોઝિટના અંદાજિત 50% જેટલું એ સમુદ્રમાં જોવા મળે છે, જેને લીધે સજીવ સૃષ્ટિ માટે ખોરાક, પ્રજનન, ઉછેર માટેનું અનુકૂળ વાતાવરણ
દરિયામાં મળી રહે છે. દરિયાઈ જૈવ વિવિધતાની સ્થિતિ જોઈએ તો દેશની પૂર્વ અને પશ્ચિમ કિનારે તેમજ બે ટાપુ જુદા જે પહેલા આપણે ચર્ચા કરી એ હિસાબથી દરિયાકાંઠામાં દરિયાઈ પ્રજાતિની ખૂબ વિપુલતા જોવા મળે. દરિયાઈ વનસ્પતિની વિવિધતા જોઈએ તો શેવાળની 270 જાતિઓ, 844 જાતિઓ, 844 પ્રજાતિઓ, દરિયાઈ ઘાસની 14 પ્રજાતિઓ તેમજ મેંગ્રોવ્સ મતલબ કે જે ચેરના જંગલોના જે વૃક્ષો છે એની 69 જાતિઓ જોવા મળે. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો એમાં સ્પોન્જ મતલબ કે વાદળીની 451 પ્રજાતિઓ, કોરલ ભરવાડાની જાતિઓ, ભરવાડાના ટાપુ હોય ને તો એની 200 વધુ પ્રજાતિઓ, ક્રસ્ટેશિયનની 2900 વધુ પ્રજાતિઓ, મોલસ્કની 3370 પ્રજાતિઓ, બ્રાયોઝોન્સની 200 વધુ પ્રજાતિઓ, ઇખાયનોડર્મની 765 પ્રજાતિઓ, ટ્યુનિકેટ્સની 47 પ્રજાતિઓ, દરિયાઈ માછલી જે મેક્સિમમ કન્સર્ન આપણે જેની સાથે છે એની 1300 જાતિઓ, દરિયાની 26 પ્રજાતિઓ, દરિયાઈ કાચબાની 5 પ્રજાતિઓ અને ડુગમ, ડોલ્ફિન, વેલ વગેરે સસ્તન પ્રાણીઓ એની 30 જેટલી પ્રજાતિઓ જોવા મળે. ઉપરાંત પક્ષીઓની પણ ખૂબ મોટી શ્રેણી જોવા મળે છે. આ સ્પોન્જ છે જેને વાદળી તરીકે ઓળખવામાં આવે છે, એની 451 પ્રજાતિઓ ભારતના દરિયા કિનારે જોવા મળે છે. કોરલની 200 વધુ પ્રજાતિઓ, ક્રસ્ટેશિયન મતલબ જે શેલવાળા કવચવાળા પ્રાણીઓ છે જે સંધિપાદ સમુદાય આથરફોડા જે સાંધાવાળા પગવાળા જે પ્રાણીઓ છે સૌથી મોટો સમુદાય એ જ છે ક્રસ્ટેશિયન. 1.4 મિલિયન 14 લાખ જેટલી જાતિઓ ટોટલ છે ક્રસ્ટેશિયન. ભારતમાં 29 જેટલી મળે છે, વધુ પણ મળે છે પણ જે રેકોર્ડ પર છે 2900 વધુ પ્રજાતિઓ. મોલ્યુસ જે મૃદુકાય પ્રાણીઓ છે જે સોફ્ટ બોડીડ એનિમલ જેમ કે ઓક્ટોપસ છે, સ્ક્વિડ છે, ગટલ ફિશ છે, ઉપરાંત જે શંખ અને છીપલા છે, મોતી છીપ, મઝલ્સ, ઓઇસ્ટર્સ, તો એ બધા મૃદુકાય પ્રાણીઓમાં આવે. ઘણાને કવચ હોય, થોડામાં નહીં હોય, તો એની 3370 જેટલી પ્રજાતિઓ. બ્રાયોઝોન્સની 200 વધુ પ્રજાતિઓ, ઇખાયનોડર્મ જે સ્ટાર ફિશ ને એમાં આવશે તો એની પણ 765 મતલબ ઇખાયનોડર્મ આપણે સમુદાયને ગણીએ તો એ સાથે ખૂબ મોટો નંબર છે 765, તો 765 પ્રજાતિઓ. ઇખાયનોડર્મની, ટ્યુનિકેટ્સની 47 પ્રજાતિઓ, દરિયાઈ માછલીઓની 1300 વધુ પ્રજાતિઓ, સાપની 26 દરિયાઈ સાપની 26 પ્રજાતિઓ, કાચબા જે અનુસૂચિ વનમાં આવે એન્ડેન્જર સ્પીસીસમાં ઘણી બધી સ્પીસીસ એની 5 સ્પીસીસ આપણે જોવા મળે છે અને માધુપુર ખાતે એની હેચરી પણ છે. ડગમ, ડોલ્ફિન, વેલ વગેરે સસ્તન પ્રાણીઓની 30 પ્રજાતિઓ, બધા સસ્તન પ્રાણીઓ છે જેની 30 જેટલી પ્રજાતિઓ, ડોલ્ફિન છે, વેલ છે જે ખૂબ જાણીતી સસ્તન પ્રાણીઓ છે. દરિયાઈ પક્ષીઓ પણ ખૂબ મોટા નંબરમાં જોવા મળે છે. દરિયાઈ પર્યાવરણનો આછો ખ્યાલ મેળવશું આપણે તો ભારતમાં દરિયાઈ પર્યાવરણમાં બે મુખ્ય ટાપુ જૂથો જે પૂર્વ કિનારે આપણને આંદામાન નિકોબાર છે, પશ્ચિમ કિનારે લક્ષદ્વીપ છે, તો એ દરિયાકાંઠે બનતી વિવિધ ઇકોસિસ્ટમ માટે કોસ્ટલાઇનના નંબર આપેલા છે. એ ભારતીય દરિયા કિનારાની 7500 કિલોમીટર જેટલી મુખ્ય ભૂમિભાગ જે યલો કલરમાં છે, ગુજરાતમાં પશ્ચિમ કિનારે છે, કર્ણાટક, કેરળ, તો
પશ્ચિમ કિનારો થયો અને પૂર્વ કિનારો એ બંને મળીને 5422 કિલોમીટર લંબાઈ છે, જ્યારે ટાપુ સમૂહની લંબાઈ છે 2094 કિલોમીટર. એમાં મુખ્યત્વે વધારે આંદામાન નિકોબાર છે જેની 1962 કિલોમીટર જેટલી લંબાઈ છે, જ્યારે લક્ષદ્વીપ 132 કિલોમીટર જેટલી એના કોસ્ટલાઇન ધરાવે છે. મુખ્ય ભાગમાં પૂર્વ કિનારો અને પશ્ચિમ કિનારો બે ભાગ અને બંને એકદમથી અલગ અલગ છે, કારણ કે વેસ્ટ કોસ્ટમાં જે અરેબિયન સી લાગુ પડે છે તે ભારે સર્ફવાળો ખડકાળ કિનારા અને એટલાન્ટિક સાથે ખુલ્લા, જ્યારે પૂર્વ કિનારો સામાન્ય રીતે લગુન્સ ડેલ્ટા અને માર્શિત ધરાવે છે. ભારતના દરિયાકાંઠામાં વિસ્તાર દરિયાકાંઠાની વિશાળ ઇકોસિસ્ટમની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરે છે, જેમ કે કોરલ રીફ ઇકોસિસ્ટમ, એશ્યુરી જે નદીમુખ કહેવાય જ્યાં દરિયો અને નદી મળતા હોય એની ઇકોસિસ્ટમ, લગુન્સ ઇકોસિસ્ટમ, મેંગ્રુવ્સ ચેરના જંગલની ઇકોસિસ્ટમ, બેક વોટર, સોલ્ટ માર્સિસ. તો ભારતની આ મુખ્ય દરિયાઈ જીવ સૃષ્ટિનું આપણે સંક્ષિપ્તમાં વર્ણન જોઈએ તો ચાર મુખ્ય ઇકોસિસ્ટમ જોશું આપણે. કોરલ રીફ જે પરવડાના ટાપુ કહેવાય, તો એ કોરલ હાડપિંજરના સંચય દ્વારા રચાયેલી જે વિવિધ અને નાજુક ઇકોસિસ્ટમ છે. જ્યારે નદીમુખ એટલે જ્યાં એવો વિસ્તાર જ્યાં નદીનું તાજું પાણી અને સમુદ્રનું ખારું પાણી મળે એ આશ્ચર્ય છે. મેંગ્રુવ જે દરિયાકાંઠાના જંગલો જે એવા વૃક્ષો જે હાઈ સેલિનિટી ખારા દરિયાને સહન કરી શકાય અને એમાં જો એનો વિકાસ થાય એ મેંગ્રુવ અને સીવીડ અને સી ગ્રાસ જે દરિયાઈ બીજી વનસ્પતિ છે એ ચાર મેઇન ઇકોસિસ્ટમ આપણે સંક્ષિપ્તમાં જોશું. કોરલ રીફ, એસ્ચુરી, મેંગ્રુવ એન્ડ સી ગ્રાસ. કોરલ રીફની વાત કરીએ આપણે તો કોરલ રીફ એ નીડરિયા સમુદાય મતલબ જે એનિમલ કિંગડમના 10 સમુદાય છે એમાં નીડારિયા સમુદાયના એન્થોઝોઆ વર્ગના નાના જીવો છે. આ પ્રાણી એક વિશાળ કેલ્કેરિયસ હાડપિંજર સ્ત્રાવ કરે છે અને સામૂહિક રીતે એક કેલ્શિયમ કાર્બોનેટ જમા થાય અને એક મોટી કોલોની જે કોરલ કોલોની અથવા તો વસાહત આપણે છે કે એ બનાવે છે. એ જ્યારે સાઇઝેબલ એક મોટું જગ્યા રોકે ત્યારે એ ટાપુની જેમ ઉપસી આવે એટલે એને કોરલ રીફ અથવા તો પરવડાના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. માં વિવિધ આકારો અને રંગો તેમજ કોરલની વિવિધ તેમજ એમાં રીફ મારેલા અન્ય પ્રાણીઓ તેને એકદમ આકર્ષક અને અનન્ય ઇકોસિસ્ટમ બનાવે. તમે કદાચ કોઈ જે જ્યાં કોરલ રીફ હોય માન લો અંદામાન નિકોબારમાં ત્યાં ગ્લાસ બોટમ બોટમાં જઈ અને જોશો તો મતલબ એકદમથી અદ્ભુત હોય એમ. કોરલ રીફની જે રચના છે એ ખૂબ જ નયન રમી આપણે કહે ને એ ટાઈપની હોય છે. હવે એના મુખ્ય ત્રણ પ્રકાર છે, ફ્રિન્જિંગ રીફ્સ, બારિયર રીફ્સ અને એટોલ્સ. ભારતમાં ત્રણેય પ્રકાર જોવા મળે છે. ફ્રિન્જિંગ રીફ્સ એ મન્નારના અખાતમાં, જ્યારે મન્નારના અખાતમાં આપણે કચ્છમાં પણ ફ્રિન્જિંગ રીફ જોવા મળે છે અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ફ્રિન્જિંગ રીફ જોવા મળે છે. ઉપરાંત જે બારિયર રીફ છે એ ફક્ત આંદામાન નિકોબાર ટાપુ સમૂહમાં જોવા મળે છે અને એટોલ મોટે ભાગે લક્ષદ્વીપમાં જે એટોલ છે એ લક્ષદ્વીપ ટાપુ સમૂહની આસપાસ જોવા મળે છે. કોરલની ભારતમાં કોરલની કુલ 71 જાતિઓ અને 199 પ્રજાતિઓ છે. યુએનડીપીના ટીમ દ્વારા આંદામાન ટાપુ જૂથના સંરક્ષણ અને બીજા નિષ્ણાતોના મત મુજબ આંદામાન ટાપુમાં કોરલની 200 વધુ પ્રજાતિઓ છે. 199 તો આઈડેન્ટિફાઈડ છે પણ એમનો અંદાજ છે કે 200 વધુ છે અને યોગ્ય સર્વે અને એનું આઈડેન્ટિફિકેશન બરોબર કરવામાં આવે તો આ સંખ્યા હજુ ઘણી વધી શકે એમ છે. કોરલ રીફ એ વિશ્વની સૌથી ગતિશીલ અને ઉત્પાદક ઇકોસિસ્ટમ છે. તે દરિયાકાંઠાના ધોવાણને અટકાવે, પ્રાથમિક ઉત્પાદક તરીકે કાર્ય પ્રાથમિક મતલબ કે
પ્રાઇમરી પ્રોડ્યુસર જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે અને પાણીની મદદથી લાઇટની હાજરીમાં જે ખોરાક બનાવે ગ્લુકોઝ ગ્લાયકોજન બનાવે એ પ્રાઇમરી પ્રોડ્યુસર છે. તો એ સૌથી મોટું પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે કોરલ રીફ ઇકોસિસ્ટમ કામ કરે છે. ઉપરાંત ખાસ કરીને શેલફિશના સંવર્ધન માટે, કારણ કે એના બચ્ચાને જે શેલ્ટર અને ખોરાક એ કોરલ રીફ ઇકોસિસ્ટમમાં મળી રહે એટલે એના સંવર્ધન માટે ખૂબ જ જરૂરી છે. ઉપરાંત પરવાળાના ખડકો એટલે કોરલ રીફ એ ખૂબ નાજુક ઇકોસિસ્ટમ હોય. એન્થ્રોપોજેનિક એક્ટિવિટી મતલબ જે માનવી વસાહતને કારણે જે એક્ટિવિટી શરૂ થાય એને કારણે ખૂબ પ્રભાવિત છે. એ ઉપરાંત કુદરતી આફતોમાં તોફાન, વાવાઝોડા જે માં રોગ પણ આવે, વાઇટ બેન્ડ રોગ આવે છે. ઉપરાંત ઘણા પ્રીડેટર શિકારી પ્રાણીઓ છે જે કોરલ રીફ પર શિકાર કરે છે, માનો સ્ટારફિશ છે. તો એ બધાને કારણે ઉપરાંત ઘણીવાર જે તાપમાનનો વધારો થાય દરિયા કિનારેના પાણીમાં, ખાસ જે આજકાલ ગ્લોબલ વોર્મિંગ ફિનોમિના બહુ બધું ચર્ચાય છે, તો એની પણ કોરલ રીફ પર ખૂબ જ માઠી અસર થાય છે. કારણ કે એ એકદમ નાજુક છે અને આસપાસના વાતાવરણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અને એન્થ્રોપોજેનિક એક્ટિવિટીને કારણે સેડિમેન્ટેશન સિલ્ટેશનમાં વધારો થાય, પછી જે મિકેનાઇઝ બોટ જે નજીકના દરિયાકાંઠામાં ફિશિંગ કરે, પછી જે આપણે કચ્છના કાંઠમાં છે કે ભાઈ ત્યાં મોટા જહાજો પણ આવે છે, કારણ કે મોટા બંદરો છે ત્યાં, તો એમાંથી જે ઓઇલ સ્પિલ થાય, જે તેલ નીકળે, ઘણી વાર એન્કરેજ કરતા હોય એનું, અને એ એન્કર બરોબર રીફ પર આવશે તો એને કારણે કોરલ રીફને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. જે ડિગ્રેશનના આપણે સાત અસરો જોઈ, ગંદા પાણી જે સીવેજને કારણે થાય એ, અને ઔદ્યોગિક અને કૃષિ રન ઓફ, માણસો જે સૌનિયર માટે નમૂના ઉઠાવતા હવે પ્રવાસન, જે આજકાલ એક શું કહેવાય મોટું આર્થિક મોટો બિઝનેસ તરીકે દરિયાકાંઠામાં ખાસ તો જે વધી રહ્યું છે, તો એને કારણે પણ આ ઇકોસિસ્ટમને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. નેક્સ્ટ ઇકોસિસ્ટમ જોશું આપણે એસ્ચ્યુરાઇન ઇકોસિસ્ટમ, મતલબ ગુજરાતીમાં નદીમુખો, પણ નોર્મલી એ નદીમુખો તરીકે નથી ઓળખાતો, એ વર્ડ છે એના માટે, પણ પોપ્યુલર વર્ડ એસ્ચ્યુરી. તો નદીનો જે નીચલો ભરતીનો પ્રદેશ હોય અને દરિયાઈ વાતાવરણ વચ્ચેના જે ઝોન છે, જે જ્યાં તે બંને મળે છે, એ ઝોનને એસ્ચ્યુરી કહેવામાં આવે છે. એકદમથી દરિયાકાંઠાના સુરક્ષિત જળાશય હોય ને, રિઝર્વોયર્સ એવું કામ કરે, એમાં દરિયાઈ જીવનના વિવિધ સ્વરૂપો માટે વિપુલ માત્રામાં ખોરાક અને સુરક્ષિત આશ્રય મળે છે. આથી તે વ્યાપારી, ઔદ્યોગિક અને મનોરંજક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતના પૂર્વ કિનારે 14 મુખ્ય નદીઓ છે, જ્યારે પશ્ચિમ કિનારે 16 મુખ્ય નદીઓ છે. પૂર્વ કિનારેની એસ્ચ્યુરી જોઈએ તો આધ્યાર, ન્યાર, કોરમ, ઇદયુર, અનાયર, ગોદાવરી, કુકલી, કાવેરી, કોલિયમ, કૃષ્ણા, ઋષિકુલ અને વેલર છે. જ્યારે પશ્ચિમ તટની મુખ્ય એસ્ચ્યુરી જોઈએ તો વસ્તમુડી, અંબા, બેપુર, ગંગોલી, કાલી, મંડોવી, માહી, માહિમ, નેત્રાવતી, આરિયાર અને વેમનાડ છે. ભારતમાં આ એસ્યુરીટીનો કુલ અંદાજિત વિસ્તાર અંદાજે 2 મિલિયન હેક્ટર જેટલો છે, મતલબ ખૂબ મોટો એસ્યુરાઇન ઝોન આવેલો છે ઇન્ડિયામાં. એસ્યુરાઇન ઇકોસિસ્ટમ મુખ્યત્વે શહેરીકરણને કારણે માનવવંશી દબાણ અને ઔદ્યોગિકરણના ભારે પ્રભાવ હેઠળ છે. થાય છે શું કે મોટાભાગની માનવવસાહત, જે જૂની માનવવસાહત ખાસ તો છે, એ નદી કિનારે છે, અને મોટા શહેરો જે દરિયાકાંઠાના પણ મોટા શહેરો છે, તો એ પણ જે નદીનું મુખ છે, નદી જ્યાં સમુદ્રને મળે છે
ત્યાં જે આવેલા છે. તો હવે એમાં જગ્યાને અભાવને કારણે જે એશ્યુરાઇન ઝોન છે એના ઉપર પ્રેશર ખૂબ વધતું જાય છે. નેક્સ્ટ ઇકોસિસ્ટમ છે લગુન ઇકોસિસ્ટમ. લગુન એ નીચાણવાળો એક અવરોધ દ્વારા, જે એક જ અવરોધ દ્વારા સમુદ્રથી અલગ પડેલો છીછરા પાણીનો વિસ્તાર છે. એમાં ઘણીવાર એક જ હોય અથવા તો એકથી વધુ પણ કનેક્શન હોય સમુદ્ર જોડે, પણ એક મેજર હોય, બાકીના નાના હોઈ શકે એવું હોય, પરંતુ જે અવરોધ હોય જે કોસ પેલો હોય એ મોટે ભાગે એક જ હોય છે. અને મુખ્ય લગુન્સ જોઈએ તો જે ચિલકા, મનાર માખાત, મુથુપેટ, મુથુખાડુ, પેન્નાર ને પુલિકટ લેક છે. જ્યારે પશ્ચિમ કુનારે અસ્તમુડી, પછી બોમ્બે કોસ્ટના ઘણા બધા લગુન્સ છે, લક્ષદ્વીપ એટોલ્સ, જે એટોલ્સમાં પણ ફરતી રીફ હોય વચ્ચે લગુન્સ સર્જ્યા છે, તો એ છે વેમ્બનાડ લગુન્સ. લેગન ઇકોસિસ્ટમ પણ એકદમથી એશ્યુરાઇન ઇકોસિસ્ટમની જેમ ઔદ્યોગિકરણ અને જે જળ ઉછેરની પ્રવૃત્તિ છે, મતલબ કે એક્વાકલ્ચર પ્રવૃત્તિ છે સમુદ્ર કિનારે, એ ખાસ કરીને જ્યાં મીઠું પાણી અને ખરું ભામરા પાણી જે વધારે પોપ્યુલર જે એક્વાકલ્ચર થાય છે, જે સ્પીસીસનું અલોમોનોડોન છે કે વાઇટ રેક્સિન છે, વનામી, તો એને એશ્યુરાઇન પાણી જોઈએ, મતલબ ભામરું પાણી જોઈએ, અને એ જ્યાં નદી અને સમુદ્ર મળતા હોય ત્યાં વધારે હશે. તો એને કારણે પણ શું કહેવાય, એનો એક અનિયંત્રિત વિકાસ થવા માંડે તો એ પૂરી ઇકોસિસ્ટમને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. તો નેક્સ્ટ છે સીગ્રાસ અને સીવીડ ઇકોસિસ્ટમ. સીગ્રાસ એ દરિયાના છોડ છે, જે દરિયાના છીછરા અખાત, ખાડીઓ, બેકવોટર અને લગુન્સમાં જોવા મળે છે. સીગ્રાસ અને સીવીડ જે અન્ય પ્રાણીઓ, મતલબ ડુગમ છે, દરિયાઈ કાચબા છે, જેવી જે એન્ડેન્જર સ્પીસીસ છે ખાસ કરીને, તો એ બધી પ્રજાતિઓના સંરક્ષણમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. ભારતના દરિયાકાંઠે લગભગ 14 પ્રજાતિઓ અને આંદામાન અને નિકોબાર ટાપુમાં આવી 9 પ્રજાતિઓ એ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજી તરફ સીવીડ મોટાભાગે સપાટ અને દરિયાકાંઠાની ખડકાળ જમીન હોય ને, ભીની જમીન રહેતી હોય, જે ઓઢ દરમિયાન ખુલ્લી થતી હોય અને ભરતીમાં ડૂબી જતી હોય, એ ટાઈપની જમીન હોય ને, એમાં સીવીડ જોવા મળે છે. ફર્ક શું છે કે એ ગ્રાસ છે એ રૂટ મૂળિયાવાળા છોડ હશે, જ્યારે સીવીડ છે એ મોટાભાગે હોલફાસ્ટથી કોઈ એક નક્કર જમીનને ચૂંટેલા હોય છે. અને આ સીવીડ અને સીગ્રાસ આપણા પશ્ચિમ કિનારે અને અંદમાન નિકોબાર એમ જ લક્ષદ્વીપમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે, પણ પૂર્વ કિનારે એ થોડા ઓછા પ્રમાણમાં છે. ભારતમાં એની લગભગ 120 પ્રજાતિઓ, જોવા મળે. સીવીડ પણ સેમ, જે આપણું ડોમેસ્ટિક વેસ્ટ છે, ઘરેલું ગટર અને અન્ય ગંદીય પાણીમાંથી આવતા નાઇટ્રોજન, ફોસ્ફરસ હોય, એને કારણે જે યુટ્રોફિકેશન થાય, તો એને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને એમાં સીવીડમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય અને આજકાલ એનું ખાતર તરીકે સીવીડ ફર્ટિલાઇઝર બને છે, અને એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. મેંગ્રુવ્સ એટલે કે ચેરના જંગલ એ મોટેભાગે ઉષ્ણકટિબંધીય, મતલબ વિષુવવૃત્ત પ્રદેશમાં જોવા મળે છે, અને એક ટાઈપનો જાળીદાર વનસ્પતિ છે, જે સામાન્ય રીતે છીછરા અને કાદવવાળા ખારા પાણીમાં ઉગે છે. અને જ્યાં શાંત કિનારો હોય ને, જ્યાં બહુ વૃક્ષણ ના હોય એ વિસ્તારમાં એનો વધારે પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વના કુલ મેંગ્રોવ વિસ્તારના લગભગ
14 મિલિયન હેક્ટર જેટલો છે. આમાંથી જે આપણો ઇન્ડો પેસિફિક વિષુવવૃત્તીય ઝોન છે અને જે ઉષ્ણકટિબંધીય ઓસ્ટ્રેલિયા છે એમાં સૌથી વધુ જોવા મળે છે. સૌથી મોટું મેંગ્રોવ જંગલ જે ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘનાનો ડેલ્ટા ઝોન છે, જે ભારત અને બાંગ્લાદેશ બંને દેશોમાં આવેલો છે, સુંદરવન આપણે એ નામથી ઓળખીએ છીએ, એ સૌથી મોટો ચીરનું જંગલ છે. ભારતમાં 27 કુળની 42 જાતિની 69 પ્રજાતિઓ જોવા મળે છે. કેટલી? 27 કુળની 42 જાતિની 69 પ્રજાતિઓ. અને મેંગ્રોવ કવર હેઠળનો વિસ્તાર જોઈએ તો એ લગભગ 2.6% જેટલો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા અને જે અત્યારે સેટેલાઇટ ડેટાથી સર્વે કરવામાં આવે એ સાથી જોઈએ તો એનો ભારતમાં 4,461 સ્ક્વેર કિલોમીટર જેટલું મેંગ્રોવ કવર છે. અંદાજિત 4,500 સ્ક્વેર કિલોમીટર જેટલું મેંગ્રોવ એરિયા છે. એમાંથી મોટા ભાગનું જે અડધો અડધ તો પશ્ચિમ બંગાળમાં છે, 2,120 વર્ગ કિલોમીટર. એ પછી ગુજરાતમાં આવે છે, અંદાજિત 1,000 સ્ક્વેર કિલોમીટર જેટલું. અને બાકીનું 671 કિલોમીટર સ્ક્વેર કિલોમીટર એ અંદમાન નિકોબાર ટાપુમાં જોવા મળે છે. મેંગ્રોવનું શું રોલ છે? એ મોજા અને તોફાન આવે, જે ખાસ કરીને વેસ્ટ કોસ્ટમાં બહુ જોવા મળે, ચક્રવાત, તો એ બધાથી કિનારાનું ધોવાણ અટકાવે છે. અને એ એક જાતનું સંવર્ધન કેન્દ્ર છે. અને નાના જે જીવો છે, મછલી છે, એના એના જીવન સ્વરૂપોની નર્સરી તરીકે કામ કરે છે. અને આસપાસ રહેતા લોકોની અર્થવ્યવસ્થામાં પણ મેંગ્રોવ ઇકોસિસ્ટમનો ખૂબ મોટો ભાગ છે, કારણ કે એનું લાકડું છે એ બળતણમાં ઉપયોગી થશે, બીજા એના પણ એના ઉપયોગ છે, કારણ કે એનો હેબિટેટ એવો છે કે દુનિયાની સૌથી પૃથ્વી પરની સૌથી ઉત્પાદક ઇકોસિસ્ટમ તરીકે મેંગ્રોવ ઇકોસિસ્ટમને જોવામાં આવે છે. આજકાલ તે આંથ્રોપોજેનિક એક્ટિવિટીને જોખમ હેઠળ છે. દરિયાકાંઠે થતા વિકાસના કામો, શહેરીકરણ, પછી જે કૃષિ ક્ષેત્રોમાંથી આવતા પેસ્ટિસાઇડ ને હેવી પ્રવાસન ઉદ્યોગે વગેરે આ સિસ્ટમને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યું છે. આ ઉપરાંત બીજા સૂક્ષ્મ સજીવો જે બેક્ટેરિયા છે, ફાઇટોપ્લેન્ક્ટન, ઝૂપ્લેન્ક્ટન, જે આ એક શૃંખલાનો ભાગ છે, એ પણ મેંગ્રોવ ઇકોસિસ્ટમમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે આ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવામાં કઈ રીતના થાય અને એમાં શું શું અવરોધો આવે આપણે ટૂંકમાં જોઈ લઈએ તો એમાં આર્થિક, સામાજિક અને આર્થિક જે સોશિયો ઇકોનોમિક મતલબ પર્યાવરણ અને કાનૂની જે મુદ્દાઓ છે એ જોઈએ તો પહેલા આપણે સોશિયો ઇકોનોમિક મુદ્દા જોઈએ તો દરિયાઈ જે સૃષ્ટિ પાસેથી આપણને ખોરાક, દવા, કાચો માલ, પ્રવાસન, શિક્ષણ, સંશોધન, રોજગાર વગેરે જેવી અનેક સેવાઓ લેવામાં આવે છે. રાષ્ટ્રમાં તંદુરસ્ત દરિયાઈ પર્યાવરણ, ખાદ્ય સુરક્ષા અને રોજગાર માટે નોંધપાત્ર ફાળો આપી શકે. દરિયાઈ ઇકોસિસ્ટમ આનુવંશિક સંસાધનોનો એક મહત્વપૂર્ણ પુલ છે. નવી સ્પીસીસની શોધ તેમજ ફાર્માકોલોજી માટે એ દરિયાઈ જીવ સૃષ્ટિનો ઉપયોગ ખૂબ જીવ સૃષ્ટિ માટે ખૂબ ઉપયોગી છે. ઘણી દવાઓ માનો જે અને એન્ટીઓક્સિડન્ટ, એન્ટીફંગલ દવાઓ, એન્ટીબાયોટિક્સ, અસાધ્ય વાયરલ રોગની દવાઓ, કેન્સર, ટ્યુબરક્યુલોસિસ, ઓસ્ટિયોપોરોસિસ, અલ્ઝાઇમર વગેરેની દવાઓ, હમણાં એક લેટેસ્ટ રિસર્ચ મુજબ સિસ્ટિક ફાઇબ્રોસિસની દવાઓ એ બનાવવા માટે દરિયા જીવ સૃષ્ટિ ખૂબ ઉપયોગી છે. આ જીવ સૃષ્ટિને નુકસાન પહોંચશે તો અલ્ટિમેટલી એ
જે ફિશિંગ અથવા તો ફિશ દરિયાઈ પેલા પર નપતા નથી રોજગાર પર, એને પણ ખૂબ મોટા પ્રમાણમાં અસર થવાની શક્યતા છે. આર્થિક મુદ્દાઓ જોઈએ તો બાયોડાયવર્સિટી અને ઇકોસિસ્ટમ દ્વારા પૂરા પાડવામાં આવેલા મોટાભાગના લાભો જાહેર છે. મતલબ દરિયામાં પર કોઈની ઓથોરિટી નથી, સિવાય કે આપણી જે ટેરિટોરિયલ લિમિટ છે, રાજકીય જે છે છે, બાકી અન્ય માણસો માટે એ ઓપન છે. એટલે એની જે પ્રોડક્ટ છે એ બિન બજારી પ્રોડક્ટ તરીકે ઓળખાય, ઓપન માર્કેટ છે. એટલે એના સંરક્ષણ માટે જેમ આપણે ખેતીવાડીમાં કે પશુપાલનમાં વસ્તુના ભાવ નક્કી થાય કે એની પડતરા છે તો એ સાથે આનો ભાવ નક્કી કરીએ, એવું હોતું નથી. અને એ ચાલુ રહેશે, એનો પુરવઠો મળતો રહેશે, એની પણ કોઈ ગેરંટી નથી. અને એને માટે કોઈ પગલાં લેતું હોય અથવા તો કોઈ, માન લો કોઈ એક ગામ છે જે લિમિટેડ પ્રમાણમાં ત્યાંથી દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરે છે, તો એને માટે કોઈ પ્રોત્સાહન હોતું નથી. તમે નહીં કરો તો બીજા કોઈ આવીને કરી જશે. તો આ એક મોટો એક આર્થિક મુદ્દો છે કે બિન બજારી ઉત્પાદન ગણાય છે. પછી આ ઇકોસિસ્ટમની જે ઇકોસિસ્ટમ દ્વારા આપણને જે લાભ થાય છે તો એનું અવમૂલ્યન કરીએ આપણને ખૂબ મોટું નુકસાન ભોગવી રહ્યા છે. ઘણા દેશો શું કરે કે ભાઈ એના સોર્સ છે તો ચલો એનો મેક્સિમમ ફાયદો ઉઠાવો, ઓપ્ટિમાઇઝ કરવાની જગ્યાએ મેક્સિમાઇઝ કરે છે, મતલબ એમાંથી લઈ રાખે છે. અલ્ટિમેટલી શું થાય કે એ પૂરી પ્રાકૃતિક સંપદા છે એ પૂરી નાશ પામે, અને અલ્ટિમેટલી એ જે એમાંથી જે આર્થિક સ્ત્રોતો તે તો સંપૂર્ણપણે બંધ થઈ જાય. આ વસ્તુ શું છે કે એના પહેલામાં નથી દેખાતો, જે નુકસાન કર્યું તમે ઉઠાવીને, માનલો દરિયાનું ના જોતા આપણે બહારથી જોઈએ જે આપણી નજર સામે દેખાતો, માનલો કે માઇનિંગ થાય છે તો શું કે માઇનિંગ થાય તો માઇનિંગ માટે જે ખર્ચો થાય એ જ આપણે ગણીએ છીએ. જે જમીનમાંથી જે વસ્તુ લઈ લીધી, માઇન્સ જે લઈ લીધી, એનો બીજો ઉપયોગ કરી લીધો, એનો કંઈ આપણે બેલેન્સ શીટમાં દર્શાવતા નથી કે ભાઈ આ ખોટ દરિયા આ જમીન ખાતે આટલી ખોટ ગઈ, એ આપણે નથી બતાવતા. સેમ વસ્તુ દરિયાઈ સંસાધનો માટે પણ છે કે આપણે દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરી લીધો, ન્યા આટલું ઓછું થયું, એ આપણે ક્યાંય દર્શાવતા નથી. એટલે એ જે બજારલક્ષી આપણો અભિગમ છે એમાં ચેન્જ લાવવા જરૂરી છે. એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ જોઈએ તો મહાસાગરો જે આપણા દરિયા છે, વિશાળ ઉર્જા અને ખનિજ સંસાધનો ધરાવે છે અને મુખ્ય જૈવિક સંસાધનોના આશ્રયદાતા માનવામાં આવે છે. બધા જ મહત્વપૂર્ણ ઘટકો જેમ કે એના જે બાયોલોજીકલ ચક્ર છે ને એમાં અગત્યની ભૂમિકા ભજવે છે. માન લો ઓક્સિજન છે કે કાર્બન ડાયોક્સાઇડ છે, પણ બંનેનું નિયમન પણ એ દરિયાઈ જે સૃષ્ટિ દ્વારા જ મેક્સિમમ કરવામાં આવે છે. આ દરિયાઈ વિવિધતા અને ઇકોસિસ્ટમ માનવજાતની પ્રવૃત્તિઓ, જે ફિશિંગ, માછીમારી, પ્રદૂષણ, જે બીજી ફોરેન સ્પીસીસ, એલિયન સ્પીસીસમાં આપણે ઉમેરો કરીએ, પછી જે જમીન પરનો કચરો છે એ બધો દરિયામાં નાખીએ, તો આ બધી માનવ સર્જિત આફતોને કારણે આપણે પર્યાવરણ મુદ્દા આવે. લેટેસ્ટ જોઈએ તો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખે છે, પછી અંડરગ્રાઉન્ડ રેલનો કોન્સેપ્ટ છે, મતલબ છે જ બીજી જગ્યાએ ચાલુ, પણ ભારતમાં પણ આવશે. તો એ ક્યાંક આપણે પર્યાવરણ રીતના આપણે કેટલું નુકસાન કરીએ એ પણ એક એનું સંશોધન જોડે જોડે થતું રહેવું જરૂરી છે. તો આ બધી વસ્તુને નિયંત્રિત કરવા માટે કેટલાક કાનૂનનું પ્રાવધાન છે, નિયમો છે એના માટે કાયદાનો. તો દરિયાઈ વિસ્તારો ઉપર નિયંત્રણ માટે જે જુદા જુદા સ્ટેટ્સ અથવા જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષવામાં આવે એ માટે પણ સમુદ્રના નિયમો બનાવેલા છે. આમ તો છેક બીજા વિશ્વયુદ્ધ પછી જે ઇન્ટરનેશનલ જે આંતરરાષ્ટ્રીય સમુદાય હતો એણે સંયુક્ત રાષ્ટ્ર
પરિષદને કીધું કે ભાઈ તમે આને માટે પણ મહાસાગરના કાયદા પણ ઘડો અને એ પછી જે 1949થી ચાલુ થયું અને જુદા જુદા જે વધુ ફેમસ છે ચાર કન્વેન્શન જે જીનીવા કન્વેન્શન તરીકે ઓળખાય છે તો એ સ્વીકારવામાં આવ્યા જે ચાર કન્વેન્શન છે એમાં પહેલું જે પ્રાદેશિક સમુદ્ર સંલગ્ન ઝોન કન્વેન્શન દેન આઈસીસ કન્વેન્શન આઈસીસ કન્વેન્શન દેન માછીમારી અને સમુદ્રના જીવન સંસાધનોના રક્ષણ માટેનું કન્વેન્શન અને કોન્ટિનેન્ટલ શેલ કન્વેન્શન તો આ ચાર કન્વેન્શન એના માટે થયેલા છે અને એ જીનીવા કન્વેન્શનના નામે ઓળખાય છે જે સમુદ્રનો એનો સમજપૂર્વકનો ઉપયોગ આપણે કરી શકીએ અને એને માટે ખૂબ ખૂબ બધા એ નિયમો ઘડે છે અને ભારત પણ એનો એક સભ્ય દેશ હોય એને ભારત પણ એને માનવા માટે આપણે પણ એને માનવા માટે બંધાયેલા છે આપણે સેશનને કન્ક્લુડ કરીએ તો જો આપણને ખબર છે કે આપણો દેશ ખૂબ લાંબો દરિયા કિનારો ધરાવે આ દેશમાં દરિયા કિનારા વિસ્તારો તથા ટાપુમાં પણ આપણે વસ્તી વધરી છે કારણ કે આપણે થોડા સમય પહેલા દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ચૂક્યો છે તો આ બધી બાબતોની માનવ હસ્તક્ષેપની માઠી અસર દરિયાઈ જીવ પર થવા લાગી છે મોટા પાયે થતી માછીમારી દરિયાઈ સજીવોનો વધુ પડતો ઉપયોગ દરિયામાં કચરો અને પ્રદૂષણ દરિયાઈ પાણી તથા કિનારા પરના તથા ભૌતિક ફેરફારો કિનારાની જમીનનો ખોટો ઉપયોગ જે નોન નેટિવ સ્પીસીસ છે વિદેશથી આવતી હોય અથવા તો એક જે બીજા જગ્યાએથી લાવી અને ત્યાં જે જીવોનું સંવર્ધન કરવામાં છે એ સ્પીસીસ બીજી પ્રજાતિઓનો પ્રવેશ પર્યટન સ્થળોનો વધારો કિનારા પર બાંધકામ થવાથી કાંપમાં થતો વધારો કિનારાની નજીક વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ જે કે નજીક નહીં થશે અંદર થશે તો પણ એ રિવર રનઓફને કારણે અલ્ટિમેટલી એ દરિયામાં જ આવશે તો આ બધી પ્રવૃત્તિને કારણે દરિયાઈ જીવોના રહેઠાણ ઓછા થવા લાગ્યા છે અને એની નાશ પામે જેની સીધી અસર દરિયાઈ જે સૃષ્ટિ અને એને જે વિવિધ ભાગ પર પડે એમ છે ભારતના દરિયાઈ પર્યાવરણના સંદર્ભમાં અનેક આંતરરાષ્ટ્રીય માધ્યમો અને સંમેલનો જે આપણે જીનીવા કન્વેન્શનની પહેલા વાત કરી એ રીતના યુએન ક્લોસ છે આરડબલ્યુસી છે સીબીડી છે ટ્યુના કમિશન છે આંતરરાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન આયોગ છે એન્ટાર્કટિક ટ્રીટી છે વગેરેનો આપણો દેશ પણ સભ્યપદ ધરાવે છે તેથી દરિયાની યોગ્ય જાળવણી અને વ્યવસ્થાપન મેનેજમેન્ટ કરવું એ આપણી એક આગવી ફરજ છે તો એવું પણ જોવામાં આવ્યું કે ભારતની 30% વસ્તી દરિયા કિનારા પર ડાયરેક્ટલી આધારિત છે હોવા છતાં દરિયાઈ જાળવણીને મહત્વ આપવામાં આવતું નથી દરિયાઈ જીવ વિવિધતાની જાળવણીમાં બાધારૂપ મુખ્ય બાબતોમાં જોઈએ આપણે તો અમલીકરણ કરાવનાર એજન્સીઓની નબળી માળખાકીય વ્યવસ્થાઓ આવી એજન્સીઓ વચ્ચે સહયોગની કમી દરિયાઈ જૈવ વિવિધતા અને દરિયાઈ નિવસન તંત્ર વિશે લોકોમાં જાગૃતતાની ઉણપ સર્વે અને દેખરેખની અયોગ્ય સગવડતા સર્વે અને એનું જે દેખરેખ છે મોનિટરિંગ છે એની પૂરી સગવડતા ના હોય તો જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી વિશે આપણને અધૂરી માહિતી મળે જે સંસ્થાઓ છે એના પર કામ કરે છે સર્વે અને સંશોધન કરતી એ સંસ્થાઓની વચ્ચે પણ માહિતીની આપ લે યોગ્ય રીતે કરવાની પદ્ધતિનો અભાવ પછી એને એને પાછળ જે રિસર્ચ અને સંશોધન પાછળ જે ખર્ચ કરવો જોઈતો જે સંશોધનો માટે ફંડ આપવું જોઈએ એ અપૂરતું ફંડ
સંસ્થા દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ પડતા વિકાસ પામતા પર્યટન સ્થળો તો આ બધી વસ્તુ છે એ જે સમુદ્ર દરિયાની છે બાયોડાયવર્સિટી છે એને ખૂબ અસર કરે છે. આમ તો આ ટોપિક ખૂબ મોટો છે અને કોલેજમાં યુજી અને પીજી લેવલે એક સંપૂર્ણ વિષય તરીકે ભણાવવામાં આવે છે. જેમ સમુદ્ર વિશાળ છે તેમ એમાં રહેલા સજીવોની વિપુલતા પણ એટલી જ હોવાની. તો આ લેક્ચર શ્રેણીમાં ભવિષ્યમાં મોકો મળીએ વધુ ચર્ચા જરૂરથી કરીશું. આપની ફિશિંગ સિઝન ખૂબ સારી રહે અને આપણે સર્વેની આવતીકાલ આજ કરતા બહેતર રહે એવી અભ્યર્થના સાથે વિરમું છું. અત્યારે હું ડૉક્ટર એન એચ કેલાવાલા સર, માનનીય કુલપતિશ્રી, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, ડૉક્ટર એમ એમ ત્રિવેદી સર, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કામધેનુ યુનિવર્સિટી, ડૉક્ટર એસ આઈ સુજય સર, પ્રિન્સિપાલ શ્રી ફ્રેસિસ કોલેજ વેરાવળ, ડૉક્ટર ડી ટી વાઘેલા, વિભાગીય વડા, એક્વાટિક એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ વિભાગ તેમજ વિસ્તરણ શિક્ષણ શાખાના ઇન્ચાર્જ ફ્રેસિસ કોલેજ વેરાવળ, હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સર. આપણે મત્સ્યપાલકોને દરિયામાં જે જૈવ વિવિધતા એની અલગ અલગ પ્રજાતિઓ એનું સંવર્ધન સંરક્ષણ એના વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. આજનો આપનો ટોપિક મત્સ્યપાલકો માટે ખૂબ જ લાભદાયી નીવડશે. મત્સ્યપાલક મિત્રો, આજનો આ કાર્યક્રમનું રેકોર્ડિંગ આપણે કામધેનુ યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર અપલોડ કરવાના છીએ. તો આપ આપના મિત્રો મત્સ્યપાલકો જોડે વધુમાં વધુ એને શેર કરી એનો લાભ લો. ફરીથી આજના વક્તાશ્રી ડૉક્ટર હિતેન્દ્રસિંહ પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણે આવતા શુક્રવારે ફરી મળીશું એક નવા જ વિષય નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.